સ્પોર્ટમાં આગળ વધવું છે. પણ હવે આપણા સમાજમાં કેવું છે, હવે આપણા છોકરા થોડા ક્રિકેટર બને, બધાને મગજમાં એમ જ હોય, ક્રિકેટ જોતા હોય પણ બધાને મગજમાં એક જ વાત હોય, આપણા છોકરા થોડા ક્રિકેટર બનવાના, હે આપણા છોકરા થોડા ફોરેનમાં જઈને મોટા સાયન્ટિસ્ટ બનવાના. પણ તમે એને અત્યારથી એની પાછળ એની જે કળા છે એમાં તમે અત્યારથી મદદરૂપ થશો તો આપણા છોકરા આપણું નામ ક્યાંય રોશન કરી જશે. બરાબર, એક આમ જોવા જઈએ તો આપણા સમાજની, પટેલ સમાજમાં કોઈ એવો વ્યક્તિ કે એવો અત્યાર સુધી નથી કે જેણે દેશ લેવલે પોતાનું નામ રોશન કર્યું હોય, ઇવન સ્ટેટ લેવલે પણ. બરાબર, તો ખાસ કે અત્યારથી આપણા બાળકોને છે ને એ રીતના અલગ પ્રવૃત્તિમાં, બરાબર, જો એને શિક્ષણ સિવાય સંગીતમાં રસ છે, સ્પોર્ટ્સમાં રસ છે, બરાબર, તો એમાં તમે એને એ રીતના તમે એને સપોર્ટ કરો ને તો એ દિશામાં બી પોતાનું આગળ કરિયર બનાવશે. ઘણા એમાં છે એક બે વ્યક્તિ કે જેને જેના પપ્પા છે કે જે એને સ્પોર્ટમાં રસ છે, તો મને નામ નથી ખબર, આપણા ગામના જ કોઈ વ્યક્તિ છે, તો એને સ્પોર્ટ પાછળ સારું એવું એમાં મહેનત કરે છે. બરાબર, તો આપણે અત્યારે છે ને લાઈવ ડેમો જોવાનો છે નિર્મિતનો, કે જેણે કોર્સ કરેલો છે, બરાબર, તો એ કઈ રીતના એ કલરને પારખે છે તો એ આપણે લાઈવ જોવાનું છે. તો નિર્મિત સ્ટેજ ઉપર આવશે. પહેલાં છે ને કોઈ એક વ્યક્તિ આવો કે આ આ પટ્ટીથી આપણે છે ને પહેલાં શોર કરશું, આમાં કંઈ દેખાતું નથી ને. તો કોણ આવશે સ્ટેજ ઉપર? ધર્મેશભાઈ આવે છે. જાઓ તો વિજયભાઈ એને બાંધી દો, તો તમે બાંધી લો. હા, પહેલાં ધર્મેશભાઈ ચેક કરશે કે એમાં કંઈ દેખાતું નથી ને. ધર્મેશભાઈ પહેલાં તમે પહેલાં બાંધી લ્યો. ધર્મેશભાઈ હા, તમે ચેક કરી લ્યો, એટલે આ લાઈવ આપણને ખબર પડી જાય. દેખાય છે? આ મીટ બેન્ડ કોર્સમાં એ રીતનું છે કે એમના આંગળીના ટેરવા ઉપર એમનો કલર કહી શકે, એમની સુગંધ ઉપર એનો કલર કહી શકે છે, એ આંગળીના ટેરવા ઉપર એ મેસેજ પણ મોબાઈલની અંદર વાંચી શકે છે, એ કોઈ પણ એનો પરિચિત વ્યક્તિ હોય, એમને જોયેલો હોય કે એમનું નામ આવડતું હોય, એવો વ્યક્તિનો ફોટો પણ ઓળખી શકે છે. એના ઇવન કે એ ફોટો ન ઓળખી શકે તો એમના ફોટામાં એના કયા કલરના કપડાં પહેર્યા છે, જેન્ટ્સ છે કે લેડીઝ છે, એ પણ કહી દેશે. એટલે આ કોર્સ એક એના મનની અંદર જે શક્તિઓ છે એને ખીલવવાની કોર્સ, સરસ મજાનો કોર્સ છે. અને આ કોર્સનું એક મૂળભૂત કારણ એવું છે કે આ એની એક આંખની ઇન્દ્રિય બંધ કરી અને બીજી ઇન્દ્રિયો જે કામ કરે, મીટ બ્રેન, એટલે મીટ એટલે માઇન્ડને મળવું, કે માઇન્ડ અરે આપણે કામ કરવું એમ, એ રીતનો એનો અર્થ થાય છે. તો આ એને એક ઇન્દ્રિય, આંખની ઇન્દ્રિય બંધ કરી અને બીજી ઇન્દ્રિયો એની કામ કરે, એ રીતનું એ સરસ મજાનું આ છે. તમારી કોઈ પણ ચલણી નોટ હોય તો ચલણી નોટ ઉપર જે નંબર છે એ પણ તમને કહી દેશે, ચલણી નોટ ઉપર જે કેટલા રૂપિયાની નોટ છે એ પણ તમને કહી દેશે. આ હું કદાચ બોલું છું એટલે તમને એવું રહે થતું છે કે આ ઘરના ભુવા ને ઘરના ડાકલા એવું નથી. આમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાના ખીચામાંથી પોતાની કંપનીનું, પોતાનું ઓફિસનું કે પોતાનું વિઝિટિંગ કાર્ડ હોય તો એ આવીને પણ પોતે ચેક કરી શકે છે. પોતાના ખીચામાંથી 2000ની નોટ હોય તો એ પણ આપી અને પોતે ચેક કરાવી શકે છે. હેલો, યલો કલરનું કાર્ડ છે, એમાં 8 લખેલો છે. ₹20 ચલણી નોટ છે. કોઈ ના પૂછ કે
મહાત્મા ગાંધીજી. હવે આ ફોન ઉપર ફોટો કોનો છે? વિનુ બાપુજી નો ફોટો છે. ફોન માં ફોટો પાડેલો? ફોન માં. સફેદ કલરમાં ગુલાબ ગુલાબનું ફૂલ છે. હવે ફોનમાં ફોટો જો તો. બ્લુ કલરનો શર્ટ પહેરેલ જેન્ટ્સ છે. ઓળખતો નથી, નામ નથી આવડતું. કિશોરભાઈનો ફોટો છે. આમાં બેઠા છે એમાંથી કોઈને કઈ વિઝિટિંગ કાર્ડ લઈને આવવું હોય તો આવી શકે છે. ચિમનભાઈ, લેડીઝમાંથી કોઈ છોકરીઓને આવવું હોય બરાબર કોઈ. આ સાઈડ, આ સાઈડ બ્લેક કલરનું છે, તેમાં સહજાનંદ લખેલ છે, અને આ સાઈડ વ્હાઈટ કલરનું છે. મારા કાકાની છોકરી નિષ્ઠા છે. આજી બે સ્ટેપ જ એને ક્લિયર કર્યા છે. ત્રીજો સ્ટેપ ક્લિયર કરે ને પછી બાગેશ્વર બાબાની જેમ પરચા ખોલવાના છે મારે. બ્લેક કલરનું કાર્ડ છે, તેમાં શ્રી સિદ્ધેશ્વર લખેલું છે. ગમે એને પોતાનું વિઝિટિંગ કાર્ડ દેવું હોય, બીજું કઈ પરીક્ષા કરવી હોય તો કરી શકે છે. ગ્રીન કલરમાં ચલણી નોટ છે. આ નેપાળની નોટ છે એટલે એ તો એને જોયું ન હોય. નહીં, સોરી, દિરહામ છે, દુબઈનું ચલણ છે દિરહામ. આ દઈ દેવાની ને પાછી ભાઈ દિરહામ. સફેદ કલરનું કાર્ડ છે, તેમાં એલથમ લખેલું છે. મિત્રો, એક વખત અને જોરદાર તાળીઓથી વધાવો અને આનો સફળતા પાછળ એના મમ્મી પપ્પાનો એટલો હાથ છે. તો હું એક વખત વિનંતી કરું જ્યોતિબેન ભરતભાઈ ગજેરા, જ્યોતિબેનને, ભરતભાઈને અને નિર્મિતને ત્રણેયને વિનંતી કરું કે એક વખત સ્ટેજ ઉપર આવે અને સન્માન કરવાનું છે.